એક એવું એટીએમ મશીન કે જેમાંથી નહીં નીકળે રૂપિયા, જેમાં નહીં સ્વાઇપ કરવું પડે એટીએમ કાર્ડ. આ એક એવું અનોખું એટીએમ મશીન કે જેમાંથી નીકળશે ગાયનું શુદ્ધ દૂધ. આ વાત સાંભળીને જરૂર આશ્ચર્ય અને નવાઈ લાગશે, પણ કંઈક આવું જ મિલ્ક એટીએમ તૈયાર કરવામાં આવ્યું છે ભુજમાં. ભુજના ખેડૂતની પહેલ. કચ્છમાં મિલ્ક એટીએમ 10 થી 100 રૂપિયામાં મળશે દૂધ. કચ્છની ખેતી પછી સૌથી વધુ લોકો પશુપાલન ક્ષેત્ર સાથે જોડાયેલા છે. આ ક્ષેત્રમાં પણ હવે ખેડૂતો ઇનોવેટિવ બન્યા છે અને ઘરે ઘરે દૂધ આપવાની જગ્યાએ દૂધનું જ એટીએમ ગામમાં લગાવી દેવાયું છે. આ મશીનની કિંમત છે 1 લાખ રૂપિયા. પણ અહીંયા હું મારું ગાયના દૂધનો જ ઉપયોગ કરું છું, એટલે ઘણાને ઇમરજન્સીમાં જોતું હોય તો ગાયનું દૂધ બાળકો માટે જ્યારે અહીં લેવા આવે ત્યારે મને પોતાને એમ થયું કે આ દૂધનો જો અહીંયા કંઈ હું વ્યવસ્થા કરું, કમાવાનો વિષય નથી આની અંદર, પણ એક વ્યવસ્થા જે મારું દૂધ છે એને કેમ લાંબુ ટકી શકે અને ઘરે ગાયનું દૂધ એના ઘી માખણ બધું જ ઘરેથી ઉતરી શકે એ પ્રકારનું આખું દૂધ હશે એના માટે મેં એટીએમ ચાલુ કર્યું છે. આણંદની અમૂલ ડેરી દ્વારા આ પહેલ કરવામાં આવી હતી. આણંદમાં એટીએમ મિલ્ક સેન્ટર શરૂ કરાયું હતું, તો કચ્છ જેવા દુર્ગમ ગણાતા વિસ્તારમાં કોઈ ખેડૂતે આવી પહેલ કરી હોય તેવી આ પ્રથમ ઘટના છે. ઓર્ગેનિક ખેતી સાથે તેની પ્રોડક્ટ બનાવી માર્કેટિંગ કરવા માટે આ મશીન બનાવનાર વેલજી ભુંડિયા જાણીતા છે. તેમની આ પહેલને ખેડૂતો અને પશુપાલકો આવકારી રહ્યા છે. જે આવા સોસાયટીની અંદર આવા જો એટીએમ ગોઠવવામાં આવે અને એની દૂધ છે એ ગોપાલક પોતે શુદ્ધ દૂધ એની અંદર રાખી, એની અંદર કેપેસિટી છે કે 500 લિટર 400 લિટર 200 લિટરની કેપેસિટીના આવે છે, તો એવું 200 લિટર દૂધ એમાં નાખી આવે અને જેનું જેટલું પણ જે છે એ કેશ પૈસા આપી, અને એટલે એકાઉન્ટની ઝંઝટ છે એ ગોપાલક ક્યારે કરી શકતો નથી, એ સમસ્યાનું સમાધાન ઉપભોક્તાને શુદ્ધ દૂધની જે ગેરંટી જોઈએ છે એ પણ એ આપી શકે છે. ખેતી કે પશુપાલન ક્ષેત્રે કચ્છમાં ક્રાંતિ એ હવે કોઈ નવી વાત નથી. અન્ય ખેડૂતોએ નવી પહેલ કરી અન્યને નવી દિશા આપી છે, ત્યારે પશુપાલન ક્ષેત્રે કચ્છમાં હાલ જ્યારે ડંકો વાગી રહ્યો છે ત્યારે એક પશુપાલક ખેડૂતની એટીએમ મશીનથી દૂધની પહેલ એ એક નવી ક્રાંતિ સમાન જ છે. જય દવે, ટીવી9 ભુજ.